विद्यार्थियों आपणे यूनिट टू शुरू कर्यो अने एना बे लेक्चर आपणे भण्या एटले आपणे क्यां सुधी भण्या के सोनियाने बीजे दिवसे गई अने एने दांतमां सारूं हतुं अने पछी डॉक्टर बंसी शर्माए ट्रीटमेंट करीने एनो सड़ो दूर करी दीधो। पछी डॉक्टर शर्मानी पासे पण स्पेर टाइम हतो खाली समय, तो सोनिया એમને પ્રશ્ન પૂછે છે અને એ કહે છે કે આ મને સડો કેમ થયો, તો એ કહે છે કે તને મીઠાઈને ગળ્યું ખાવાનો શોખ છે, તો એ કહે છે હા, અને પછી એને કહે છે કે તું દાંત કેટલી વાર સાફ કરે છે, એટલે એ આપણે શીખ્યા અહીંયા સુધી પહોંચ્યા હતા કે સોનિયાને ડૉક્ટર શર્માએ કહ્યું કે નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, તું દરરોજ દિવસમાં બે વખત નિયમિતપણે તારા દાંત સાફ કરે છે, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, તું તારું મોઢું ચોકલેટ આઈસ્ક્રીમ જેવા ગળ્યા પદાર્થો ખાઈને સાફ કરે છે, સોનિયા સેડ નો ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, સોનિયાએ કહ્યું કે ના ડૉક્ટર, હું મારા દાંત માત્ર સવારમાં જ સાફ કરું છું। હવે આપણે આગળ જોઈએ છીએ પાના નંબર 17 ઉપર, હેલ્થ ક્લિનિક અથવા અહીંયા શબ્દ આવે છે હાઇજીન, એટલે હેલ્થ અરે ડેન્ટલ હેલ્થ એનું ડેન્ટલ હાઇજીન શબ્દ આવે છે, એટલે જેમ આપણે હાઇજીન એટલે આપણું સ્વાસ્થ્ય આરોગ્ય જાળવવાનું હોય શરીરનું, એવી રીતે ડેન્ટલની સ્વાસ્થ્ય કેમ જાળવવું જરૂરી છે એ હવે અહીંયા સમજાવે છે। જો ડૉક્ટર શર્મા સે That is the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day. Once in the morning and once again before you go to bed. એટલે એને કહ્યું કે નિયમિતપણે બે વાર બ્રશ કરવું જોઈએ, તું કરે છે, તો એણે કહ્યું ના હું તો સવારે જ એક વાર કરું છું। તો હવે એ કહે છે કે કેવી રીતે આપણે આપણા દાંતનું આરોગ્ય જાળવવું જોઈએ, ડૉક્ટર શર્મા સે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, એટલે આ જ સમસ્યા છે, આ જ મુશ્કેલી છે, એકલી સોનિયા નહીં પણ આપણે બધા એક જ વાર બ્રશ કરતા હોઈએ છીએ, અને એ આપણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય, આ બીજે જે ધંધો કરતા હોય નોકરી ધંધે જવાનું હોય એટલે જલ્દી જલ્દી ગમે તેમ બ્રશ કરીને પતાવી દઈએ, તો એ કહે છે કે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, આ જ સમસ્યા છે। યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, તમે તમારા દાંતની યોગ્ય કાળજી લેતા નથી, પ્રોપર એટલે યોગ્ય બરાબર લખતા જ જાઓ જોડે શબ્દો, કે યુ ડોન્ટ ટેક પ્રોપર કેર, પ્રોપર એટલે યોગ્ય, કેર એટલે કાળજી, you are not taking proper care of your teeth, you must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed, must મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે જ્યારે ફરજ મૂકવાની હોય જ શબ્દ આવે ભાર દેવા માટે, તો ડૉક્ટર ભાર દઈને કહે છે કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ ઇન ધ મોર્નિંગ, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, તમારે દિવસમાં બે વખત તમારા દાંત યોગ્ય રીતે સાફ કરવા જ જોઈએ અને બ્રશ લગાડવું જોઈએ, પ્રોપર એટલે યોગ્ય એ નામ કહેવાય, એટલે પ્રોપરલી એ એડજેક્ટિવ છે, યોગ્ય રીતે પ્રોપરલી એટલે યોગ્ય રીતે, વન્સ એટલે એક વખત, ટ્વાઇસ બે વખત બે વાર, ટુ ટાઈમ્સે બોલાય અને ટ્વાઇસે બોલાય, બે વખત બે વાર, તો તમારે તમારા દાંતને નિયમિતપણે બે વખત બ્રશ લગાડવું જ જોઈએ, સાફ કરવા જ જોઈએ, વન્સ જો વન્સ આવ્યું, વન્સ એટલે એક વાર, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેઇન બિફોર યુ ગો ટુ બેડ, પહેલું તો તમારે સવારમાં તમારા દાંત સાફ કરવા
જોઈએ અને બીજું તમે સુવા જાઓ તે પહેલાં બિફોર યુ ગો ટુ બેડ એટલે સુવા જાઓ એ પહેલાં એમ બે વખત તો તમારે રોજ તમારા દાંત સાફ કરવા જોઈએ. સો અનિયા સે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયાએ પૂછ્યું કે દાંતને બ્રશ લગાડવાનો સાચો રસ્તો કયો છે, કઈ રીતે બ્રશ ફેરવીએ તો આપણા દાંત વધારે સારા બને. ડૉક્ટર શર્મા સે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાય મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. ડૉક્ટર શર્માએ કહ્યું કે મોટાભાગના લોકો એ બ્રશ એમના દાંતમાં વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી એટલે અંદરની બાજુએ આમ ગોળ ગોળ બ્રશને ફેરવી દે ઉપરની સપાટીએ, એવી રીતે જ મોટાભાગના લોકો તો બ્રશ કરતા હોય છે. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. એને જ્યારે બ્રશ ફેરવતા હોય ત્યારે મોઢાની અંદર ઉપરને નીચેના દાંતને ફેરવીને બ્રશ પૂરું કરી દેતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ સાચો રસ્તો બ્રશ કરવાનો શું છે કે એને અપવર્ડ, અહીંયા ફોટો આપ્યો છે છોકરીનો, કે આપણે ઉપરના દાંતને તો લગાડીએ પણ પછી મોઢું ઊંચું કરીને દાંતની નીચેના ઉપરના ભાગને અને ડાઉનવર્ડ એટલે નીચેના દાંતને અને પાછા દાંતની નીચે એમ બંને જગ્યાએ આપણે એને બ્રશને લગાડવું જોઈએ કે જેથી સો ધેટ એટલે જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક એ દૂર કરે છે. ટુ રિમૂવ એટલે દૂર કરવું, ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક ખોરાકના જે નાના નાના કણો આપણે ચાવતા ખાતા ભરાઈ ગયા હોય ચોટી ગયા હોય તો એને એ સાફ કરી દે છે. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઝ ઓનલી. મોટાભાગના લોકો બ્રશ એ બે બાજુ આમ જડબામાં બ્રશ નાખીને ઉપર નીચે બે બાજુ ફેરવીને સાફ કરી દેતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ સાચો રસ્તો એ છે કે આપણે બ્રશ કરીએ ત્યારે એને ઉપરના ગલોપોમાં જ ફેરવી દઈએ, એવું નહીં ઉપરના દાંતની નીચે એટલે અપવર્ડવાળા અને ડાઉનવર્ડ એટલે નીચેના દાંતની નીચે એમ બંને જગ્યાએ બ્રશ ઘસવું જોઈએ કે જેથી કરીને આપણે ખાતી વખતે બે દાંતની વચ્ચે બિટવીન ધ ટીથ એટલે દાંતની વચ્ચે જગ્યા હોય ને અનાજના કણો ચોંટી જાય તો એ આ બ્રશ ઘસવાથી સાફ થઈ જાય. શબ્દો લખી લઈએ એના. વોટ ઇઝ ધ રાઇટ વે એટલે સાચો રસ્તો ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? ડૉક્ટર શર્મા સે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી. મોટાભાગના લોકો સાઈડ વેઝ એટલે જડબાની બે બાજુએ બ્રશ કરતા હોય ત્યારે એને ફેરવી દે છે દાંત ઉપર. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચો રસ્તો એને ઉપરની તરફ લઈ જવાનો અને નીચેની તરફ લઈ જવાનો છે સો ધેટ ઇટ રિમૂવ એટલે દૂર કરવું. સો ધેટ ઇટ રિમૂવ્સ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ટાઇની એટલે નાના બિટ્સ ઓફ ફૂડ એટલે ખોરાકના ટુકડા ટાઇની બિટ્સ ઓફ ફૂડ ખોરાકના ટુકડા અથવા ખોરાકના કણ જે લખવું હોય ટુ સ્ટીક એટલે
વાતનું અને ભૂતકાળ જે સ્ટક એટલે ચોટી ગયે લા ઉપરની બાજુએ નીચેની બાજુએ આ ડાબી બાજુ જમણી બાજુ એમ બે બાજુએ ઉપર નીચે ઘસીને બ્રશ લગાવીએ તો બે દાંતની વચ્ચેલા બે દાંતની વચ્ચે ચોટી ગયેલા અનાજના કણો ખોરાકના ટુકડા એનાથી દૂર થાય છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. આપણે કહીએ છીએ કે પેઢા મજબૂત હોવા જોઈએ તો દાંત મજબૂત થાય. ગમ એટલે પેઢા. આપણો દાંત બહાર દેખાય છે એનાથી વધારે અંદર પેઢામાં હોય છે, એટલે આપણા પેઢા મજબૂત હોય તો આપણો દાંત વધારે મજબૂતીથી ટકી શકે. એટલે ડૉક્ટર કહે છે કે ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. પેઢા જે છે આપણા ઉપરને નીચે એને પણ જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે બ્રશ ઊંચાવાળું હોય પેઢામાં વાગી જાય એટલે જેટલું દાંતે ઘસીએ જોરથી એટલું નહીં પણ હળવા હાથે આપણા પેઢાઓ ઉપર પણ બ્રશને લગાડવું જોઈએ. ધ ગમ લાઇન્સ, ગમ એટલે પેઢું. ધ ગમ લાઇન્સ શુડ બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે, બહુ જોર દઈ નહીં નહીતર લોહી નીકળી જાય. તો જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે આપણે આપણા પેઢાને પણ બ્રશ લગાડવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આટલું જ નહીં, નોટ ઓનલી ધીસ એટલે આટલું જ પૂરતી વસ્તુ નથી દાંતની કાળજી માટે, પણ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. પણ તમારે આ ઉપરાંત દરેક વખત કંઈક ખાધા પછી, મીલ એટલે ભોજન, એટલે આમ આપણે બે વાર જમીએ તો સવારે અને સાંજે જમ્યા પછી આફ્ટર મીલ, તો દરરોજ તમારે એકવાર સવારે ઉઠીને એકવાર રાત્રે સુવા જતા પહેલાં એમ બે વખત તો કરવાના દાંત સાફ, અને પછી એને દરેક મીલ એટલે ભોજન સવારે કે સાંજે જમી લો એ પછી પણ દાંતને સાફ કરો, અને એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને દરેક એવો સમય કે જ્યારે જ્યારે તમે ગળ્યા પદાર્થ ખાઓ ચોકલેટ આઈસ્ક્રીમ, તો એ ખાધા પછી પણ જઈને તમારા દાંતને સાફ કરો. નોટ ઓનલી ધીસ એટલે આટલું જ નહીં, બટ બ્રશ યોર ટીથ બિફોર આફ્ટર યોર મીલ. મીલ એટલે ભોજન. આફ્ટર યોર મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને દરેક વખતે કે જ્યારે તમે ચોકલેટ આઈસ્ક્રીમ જેવા ગયા પદાર્થો ખાઓ ત્યારે પણ જઈને મધુને નાખીને સાફ કરો. બરાબર. એટલે સોનિયા પૂછ્યું એટલે કે વોટ ઇઝ ધ રાઇટ વે, એટલે એ ફરી કરી જોઉં છું જે આપણે કર્યું, કે ડૉક્ટર શર્મા સેડ ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. આ જ સમસ્યા છે, આ જ મુશ્કેલી છે કે તમે બધા તમારા દાંતની પૂરતી કાળજી, યોગ્ય કાળજી લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તમારે દાંતને દરરોજ બે વખત બ્રશ લગાવવું જોઈએ, યોગ્ય રીતે બે વખત બ્રશ લગાડવું જોઈએ, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક વખત સવારમાં અને બીજી વખત તમે સુવા જાઓ રાત્રે તેની પહેલાં. સોનિયા સે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. સોનિયાએ કહ્યું અને દાંતને બ્રશ લગાડવાનો સાચો રસ્તો શું છે,
डॉक्टर शर्मा से मोस्ट ऑफ द पीपल ब्रश द टीथ वाई मूविंग द ब्रश इन साइड वेज ओनली. मोटा घरना लोग तेमना दात में ब्रश साइड वे एट गलो खाने बे बाजुए ऊपर नीचे थोड़ा लगाड़ी देता हो. बट द राइट वे इज टू मूव इट अपवर्ड एंड डाउनवर्ड सो दैट इट रिमूव्स द टाइनी बिट्स ऑफ फूड स्टक बिट्वीन द टीथ. पण साचो रस्तो ए ऊपर ब्रश ने ऊपर लई जवानुं दातनी अने पाछळना भाग में लगाड़वानुं नीचे डाउनवर्ड एटले ने एमाय पाछुं पाछळना भाग में दातने लगाड़वानुं ए साचो रस्तो. ए रीते ब्रश लगाड़वुं जोईए सो देट के जेथी इट रिमूव्स द टाइनी बिट्स ऑफ फूड स्टक बिट्वीन द टीथ. के जेथी दातना बे दातनी वच्चे छुपायेला अनाजना टुकड़ा चोटी गया होय ए दूर थाय. टू रिमूव रिमूव एटले दूर थाय. टू रिमूव कदाच लख्यो छे ने न लख्यो लखी दूर. टू रिमूव एटले दूर थव અને બે આવી ગયા સંયોજકો બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર ગો ટુ બેડ એટલે સુવા જતા પહેલા અને આફ્ટર યોર મીલ. યુ શુડ બ્રશ યોર ટીથ આફ્ટર યોર મીલ એટલે ભોજન કર્યા પછી પહેલાં અને પછી. Not only the gum lines should also be brushed with gentle strokes. દાંતના જડબામાં જે દાંત છે ઉપરની હરોળના એની ઉપર એની નીચેના ભાગમાં પછી નીચોની હરોળમાં એને રીતે ઉપર બ્રશ ફેરવો ને પછી નીચે ફેરવવાનું. અને ગમ લાઇન્સ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. અને પહેરા છે જે ઉપરની લાઇનના અને નીચેની લાઇનના હરોળના તો એને પણ બ્રશ હળવા હાથે લગાડવું જોઈએ. નોટ ઓનલી ડિસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આટલું જ નહીં પણ દરેક વખતે જ્યારે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ જેવા પદાર્થ ખાઓ તો એ ખાધા પછી પણ તમારા મોઢાને દાંતને સાફ કરો. હવે આગળ સોનિયા સે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર. સોનિયાએ કહ્યું કે તમે મને આમ કરવાનું કારણ કહેશો. રીઝન એટલે કારણ. કોઝ એટલે કારણ, રીઝન એટલે કારણ. વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, તમે મને આ કરવા માટેનું કારણ કહેશો. ડૉક્ટર શર્મા સેડ ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડૉક્ટર શર્માએ કહ્યું કે ક્લીનિંગ ઓફ માઉથ મોઢાની સ્વચ્છતા એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન એટલે દાંતનું સ્વાસ્થ્ય, દાંતનું આરોગ્ય. મેં આગળ કહ્યું તેમ જેમ શરીરનું આપણે સ્વાસ્થ્ય જાળવીએ એમ દાંતનું સ્વાસ્થ્ય જાળવવા માટે સૌથી પહેલી જરૂરિયાત શું છે, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. તો ક્લીનિંગ ઓફ માઉથ, આપણા દાંત આપણે બરાબર સ્વચ્છ રાખીએ એ સૌથી પહેલી જરૂરિયાત છે. ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. મોઢાની સ્વચ્છતા એ રિક્વાયરમેન્ટ. ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાની સ્વચ્છતા એ દાંતના સ્વાસ્થ્ય માટે સૌથી પહેલી જરૂરી અથવા જરૂરિયાત છે. ડેન્ટલ હાઇજીન એટલે દાંતનું સ્વાસ્થ્ય, દાંતનું આરોગ્ય.
यू डू नॉट क्लीन योर माउथ द टाइनी बिट्स ऑफ फूड इनसाइड स्टिक टू द सरफेस ऑफ योर टीथ एंड इन द स्पेस बिटवीन योर टीथ इफ ए सरत दर्शावतु संयोजक छे एनो अर्थ थाय जो तमे तमारू मोढ़ू स्वच्छ नहीं राखो बराबर ब्रश करीने साफ नहीं राखो तमारा दांत ने तो शू थशे द टाइनी बिट्स ऑफ फूड इनसाइड अंदर रहेला खोराकना नाना नाना कणो स्टिक टू द सरफेस ऑफ योर टीथ एंड इन द स्पेस बिट्वीन योर टीथ दांत आपणे बराबर साफ नहीं करीए एनी काळजी नहीं लईए तो આપણે જે અનાજ ખાઈએ ખોરાક ખાઈએ છીએ એના નાના નાના કણો એ પહેલાં ક્યાં ચોટી જશે સરફેસ એટલે સપાટી દાંતની સપાટી ઉપર અને બીજું બે દાંતની વચ્ચે સ્પેસ એટલે જગ્યા બે દાંતની વચ્ચે જગ્યા પડતી હોય તો એમાં અનાજના કણો અથવા ખોરાકના નાના નાના ટુકડા એ ચોટી જશે એ એટલે જો શરત દર્શાવતું સંયોજક જો તમે આમ નહીં કરો તો આમ થશે એટલે ઇફ યુ ડુ નોટ વોક ફાસ્ટ યુ વિલ મિસ ધ બસ જો તમે ઝડપથી નહીં ચાલો તો બસ ચૂકી જશો તો ઇફ યુ ડુ નોટ ક્લીન યોર માઉથ પ્રોપરલી એ કહે છે જો તમે તમારા દાંતને યોગ્ય રીતે બ્રશ નહીં કરો તો શું પરિણામ આવશે એક તો દાંતની સપાટી પર અનાજના ખાધેલા પણ છોટી જશે અને બીજું બે દાંતની વચ્ચે જગ્યા હોય ત્યાં પણ આપણા ખાધેલા ખોરાકના ટુકડા એ ચોટી જશે સરફેસ એટલે સપાટી અને બિટવીન એટલે બેની વચ્ચે બે દાંતની વચ્ચે સ્પેસ એટલે જગ્યા બે દાંતની વચ્ચે જગ્યા હોય એમાં અન્નના કણો એ ચોટી જશે સ્પેસ એટલે જગ્યા If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે તમારા મોઢાને સ્વચ્છ નહીં રાખો બરાબર રીતે દાંત સાફ નહીં કરો તો નાના નાના ખોરાકના ટુકડા એ તમારા દાંતની સપાટી ઉપર અને બે દાંત વચ્ચે જે ખાલી જગ્યા પડતી હોય તેની ઉપર ચોટી જશે Now, germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે એ જે અન્નના કણો એ આપણા દાંતની સપાટી ઉપર કે બે દાંતની વચ્ચે જગ્યા હોય એમાં છુપાઈ ગયા હોય એ germs કેવા જેના germs feed on these food particles. એવા જે નાના સૂક્ષ્મજંતુ આપણને તો ખબર નથી પડતી કે આપણી દાંતની સપાટી પર જંતુ ચોટેલા છે તો જર્મ્સ ફીડ ઓન ધ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ આ જે અનાજના કણો આપણા દાંતની સપાટી ઉપર અથવા તો બે દાંતમાં જગ્યા હોય ત્યાં છુપાયેલા છે તેની ઉપર નભતા જંતુઓ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ ફીડ એટલે જે એમાંથી ખોરાક મેળવે છે આપણે અનાજને કંઈ ખોરાક મેળવીએ ને આપણે ખાધેલા જે અનાજના કણો નાના ટુકડા આપણા દાંત ઉપર ચોટી જાય એમાંથી પાછા નાના જંતુઓ જમ્સ એટલે જંતુઓ એ નભતા હોય છે જમ્સ એટલે જંતુઓ અને ફીડ ફીડ એટલે ખાવું નાના જંતુઓ કે જે આ ખોરાકના આપણા ખાધેલા કણો ચોટી ગયા છે એની ઉપર નભતા હોય એનું શું થશે તો હું ઇવેન્ચ્યુઅલી ઈટ ઓફ ધ પાર્ટ ઓફ ધ ટીથ ટુ ઇવેન્ચ્યુઅલી એટલે લાસ્ટ અંતે
એટલે દાંત ઉપર ચોટેલા જંતુઓ પહેલાં તો આપણી સપાટી ઉપર દાંતની જે અંદરના કણો છુપાયા છે એમાંથી એમનો ખોરાક પીવી લેશે અને પછી છેવટે ધીમે ધીમે ખાતા ખાતા એ ક્યાં પહોંચી જશે તો પાર્ટ્સ ઓફ ટીથ ધે ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ એટલે પહેલાં કણો ખાય અને કોતરી કોતરીને આપણા દાંતનો જે ઉપરનું ઇનેમલ કોડ સફેદ રંગનું કવર છે તો એ દાંતને પણ એ લોકો કોતરવા લાગશે ખાવા લાગશે. ઇવેન્ચ્યુઅલી જમ્સ ફીડ ઓર ધી ફૂડ પાર્ટી કોલ ઇવેન્ચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી એટલે લાસ્ટ અંતે છેવટે એ દાંત ઉપર ચોટેલા કણોને ખાતા ખાતા આપણા દાંતને પણ ખાવા લાગશે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ પ્રોટીન ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી એટલે પહેલાં અનાજના કણો ખાધા પછી એ દાંતને કોતરવાનું શરૂ કરે એટલે ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ પ્રોટીન ઓફ ધ ટીથ દાંતની ઉપર જે સફેદ કવર છે એને પહેલાં નાશ કરશે અને પછી એ ઇનેમલ કોટિંગ ખાધા પછી ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી ઇન લોંગ રન્સ એટલે લાંબા ગાળે લાંબા સમયે એ આપણો દાંત કોતરીને કોતરે એટલે આમાં સડો ઉદ્ભવે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. આ જે આપણા દાંતના ઉપર ચોટેલા અનાજના કણો ઉપર નભતા દૂષણ રાખનારા જીવાણુ છે એ શું કરશે એ પહેલાં એ કણો અનાજના જે છે એને ખાશે પછી આપણા દાંતને ખાવાનું શરૂ કરશે અને આપણા દાંતનું જે ઉપરનું સફેદ કવર છે એનો એ નાશ કરશે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો અને ઇન લોંગ રન એટલે લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી અને લાંબા સમય સુધી આ જ પ્રક્રિયા ચાલુ રહે કે આપણે ખાઈએ ખોરાકના પણ દાંત પર ચોટી જાય એમાંથી જીવાણુઓ એ ખોરાક પહેલાં ખાય પછી આપણા દાંતને ખાવાનું શરૂ કરે એ પ્રોસિજર લાંબો ચાલે એટલે ત્યાં શું થાય સડો આપણા દાંતમાં સડો ઉદભવે છે. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હેલ્થ ડૉક્ટર શર્માએ કહ્યું
કે મોઢાની તંદુરસ્તી, મોઢાનું સ્વાસ્થ્ય, મોઢાનું મીન્સ દાંતનું સ્વાસ્થ્ય એ સૌથી પહેલી જરૂરિયાત છે, ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. મોઢાનું સ્વાસ્થ્ય નહીં, સોરી, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે દાંતના સ્વાસ્થ્ય માટે મોઢાની સફાઈ એ સૌથી પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમે તમારું મોઢું બરાબર સાફ નહીં કરો, દાંતને બ્રશ યોગ્ય રીતે નહીં કરો, તો અંદર રહેલા, તમે જમ્યા પછી જે અંદર રહેલા ખોરાકના નાના નાના કણો અથવા ટુકડા છે એ તમારી દાંતની સપાટી ઉપર ચોંટી જશે. સ્ટીક ઇનસાઇડ, સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો એ અનાજના કણો એ તમારી દાંતની સપાટી ઉપર અને બે દાંતની વચ્ચે જે જગ્યા છે એમાં છુપાઈ જશે અને ચોંટી જશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. હવે આ આપણા દાંતની સપાટી ઉપર ચોંટેલા કણો ઉપર નભતા, એમાંથી ખોરાક મેળવતા એવા જંતુઓ એ છેવટે એ પહેલાં આપણા દાંતની ઉપર ચોંટેલા ખોરાકના કણો ખાશે, પછી આપણું દાંત પણ ખાવા લાગશે. હું એટલે કે જે ઇવેન્ચ્યુઅલી એટલે અંતે છેવટે ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ, પછી એ અનાજના કણોની સાથે સાથે આપણા દાંતનો ભાગ પણ ખાવા લાગશે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. તે આપણા દાંતની ઉપરના સફેદ આવરણનો નાશ કરશે અને દાંતને ખાતા ખાતા આપણા દાંતના ઉપરના સફેદ આવરણનો નાશ કરશે અને લાંબા ગાળે દાંતમાં સડો ઉત્પન્ન કરશે. સમજાયું? આગળ હવે સોનિયા સેડ ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ. સોનિયાએ કહ્યું ઇનેમલ કોટિંગ એ શું છે. ડૉક્ટર શર્મા સેડ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ડૉક્ટર શર્માએ કહ્યું કે તારે ઇનેમલ કોટિંગ વિશે જાણવું હોય તો તે માટે તારે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો તારે સૌથી પહેલાં આપણા દાંતના બંધારણ વિશે જાણવું જરૂરી છે. ફર્સ્ટ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. કન્સ્ટ્રક્શન એટલે બંધારણ. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાની જરૂર છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ઇનેમલ કવર એટલે શું એ જાણવા માટે તારે પહેલાં આપણા દાંતના બંધારણ વિશે સમજવાની જરૂર છે. હવે એને આપણા દાંતનું બંધારણ કેવી રીતે છે એ સમજાવે છે કે અવર ટીથ હેવ થ્રી લેયર્સ. આપણો દાંત જે આપણને આટલો બહાર દેખાય છે પણ એ આપણા દાંતમાં કેટલા પળ હોય છે? ત્રણ પળ હોય છે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ. લેયર્સ એટલે પળ અથવા સ્તર. આપણા દાંતની અંદર ત્રણ પળ હોય છે, ત્રણ સ્તર હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. એમાંથી ત્રણ પળમાંથી જે અપરમોસ્ટ વ્હાઇટ લેયર, આપણા દાંત જે સફેદ રંગના દેખાય છે એ પળ, એને ઇનેમલ કોટિંગ કહેવાય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું, સૌથી ઉપરનું સફેદ પળ એ ઇનેમલ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આ સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય છે કે તે આપણા શરીરનો સૌથી હાર્ડેસ્ટ એટલે
कठन अथवा मजबूत अने स्ट्रॉन्गेस्ट एटले मजबूत ना हार्डेस्ट एटले कठन कठन अने मजबूत एवो भाग ए आपणुं जे आ सौथी ऊपरनुं इनेमल व्हाइट कोटिंग छे ए छे। द अपरमोस्ट व्हाइट लेयर इज कॉल्ड इनेमल। इट इज द हार्डेस्ट एंड स्ट्रॉन्गेस्ट पार्ट ऑफ अवर बॉडी। તે આપણા શરીરનું સૌથી વધુ કઠણ અને મજબૂત સ્તર છે। ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન। એટલે પહેલા લેયરને શું કહેવાય તો ઇનેમલ, પછી એની નીચે જે બીજું પડ છે એને કહેવાય ડેન્ટિન। ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ અને તે આછું પીળાશ પડતું હોય છે। ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ એટલે તે આછું પીળાશ પડતું હોય છે। અને ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ। અને ઇનર મોસ્ટ એટલે સૌથી નીચેનું ત્રીજું પડ છે એ ડેન્ટલ પલ્પ એટલે દાંતનો માવો। પલ્પ એટલે માવો, કાગળનો માવો એવો માવો, તો એ ડેન્ટલ પલ્પ તરીકે ઓળખાય છે। ઇન યોર ઓરલ ધેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ। તારી દાઢમાં સડો હતો એ હવે એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવ, હવે તારા દાંતમાં એ સડો અસ્તિત્વ ધરાવતો નથી, તને મટી ગયો છે। એટલે કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, લેયર એટલે સ્તર, અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું, અપરમોસ્ટ। એટલે સૌથી ઉપરનું પર એ શેના તરીકે ઓળખાય છે ઇનેમલ, સફેદ કવરનું આવરણ એટલે ઇનેમલ કહેવામાં આવે છે। ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એટલે સૌથી વધારે કઠણ અને સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત ભાગ આપણા શરીરનો છે। હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ સૌથી વધારે કઠણ અને મજબૂત। આમ આપણે પડી જઈએ, કંઈક વાગે, એક્સિડન્ટ થાય, તો મોટે ભાગે આપણા દાંતને કંઈ અસર નથી થતી, કારણ કે આપણા દાંતનું ઉપરનું પડ એ કેવું છે, બોડીમાં સૌથી વધુ કઠણ અને મજબૂત છે। પછી વધારે પડતું વાગે તો ફ્રેક્ચર થાય દાંતમાં, બાકી એ એકદમ આમ આપણે કંઈક ભટકાઈ જઈએ તો એમાં આપણા દાંત તૂટી જતા નથી। એટલે સૌથી ઉપરનું પડ છે ઇનેમલ, એ સૌથી વધુ મજબૂત અને કઠણ હોય છે। ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન। એ પછીનું જે પડ આવે એને ડેન્ટિન કહેવાય છે। ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇસ અને તે સહેજ પીળું હોય છે, સ્લાઇટલી એટલે થોડું અથવા સહેજ, ઇટ ઇઝ સ્લાઇટલી એટલે થોડું, યલોઇસ એટલે પીળું, ઉપરના વ્હાઇટ ઇનેમલ કવર જેવું સફેદ નહીં પણ થોડું પીળું હોય છે, ઉલ્લાસ પડતું હોય છે, એને ડેન્ટલ કહેવાય સેકન્ડ પડને। અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું એને શું ઇનેમલ, અને પછીનો જે સ્તર આવે એને ડેન્ટલ કે જે સહેજ પીળા રંગનું હોય છે। ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ। ઇનર મોસ્ટ એટલે એની પછીનું ત્રીજું પડ જે આવે એને ડેન્ટિન લેયર કહેવામાં આવે છે। એટલે માવા જેવું દાંતનું પડ હોય એ ઇનર મોસ્ટ એટલે તદ્દન નીચે આવેલું ત્રીજું પડ, ધ ઇનર મોસ્ટ લેયર સૌથી નીચેનું અથવા ત્રીજું સ્તર એ ડેન્ટલ પલ્પ, પલ્પ એટલે માવો, એ દાંતના માવા તરીકે
છે. ઇન યોર મોરલ ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તારી દાઢમાં પહેલાં સડો હતો પણ હવે એ રહ્યો નથી. સોનિયા સે મોરલ વોટ ઇઝ ઇટ, મોરલ એટલે શું? ડૉક્ટર શર્મા સે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ, આગળ જે ચાર્ટ આપ્યો છે એવો એનું દવાખાનામાં ચાર્ટ હોય એ બતાવીને કહે છે કે મોરલ એ દાંતનો જ એક પ્રકાર છે. તું ચાર્ટ સામે જો, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ડેસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. આપણા મોઢામાં બે પ્રકારના દાંત હોય છે, ડેસિડિયસ ટીથ એટલે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત, જન્મ પછી આવેલા દાંત એ ખરી જવાના હોય છે અને 8-9 વર્ષના થતાં ફરીથી નવા દાંત આવે એને કેવા કહેવાય? પરમેનન્ટ ટીથ, કાયમી દાંત. એટલે તું ચાર્ટ જો તો એમાં આપણા મોઢામાં બે પ્રકારના દાંત હોય છે, દૂધિયા દાંત અને કાયમી દાંત. ડેસિડિયસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર એન્ડ ધે સેડ 1 by 1 ફોર આફ્ટર ગ્રોથ. ડેસિડિયસ ટીથ એટલે દૂધિયા દાંત અથવા જે પડી જવાના છે દૂધિયા દાંત એ યુઝવલી એટલે સામાન્ય રીતે 20 હોય છે. નંબર એટલે સંખ્યા, તો સામાન્ય રીતે 20ની સંખ્યા હોય છે એની અને એ સેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ જેમ બાળક જન્મે પછી થોડા સમય પછી એના દાંત આવે અને કેવા કહેવાય? ડેસિડિયસ ટીથ એટલે દૂધિયા દાંત. તો એ આફ્ટર ગ્રોથ એટલે વિકાસ થતો જાય એમ એમ 8-9 વર્ષ સુધીમાં એ પડી જતા હોય છે, ખરી જતા હોય છે અને ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ અને એ પછી કાયમી નવા દાંત આવે છે. પરમેનન્ટ એટલે કાયમી, એટલે બાળક 8-9 વર્ષથી નાનું હોય અને એના દાંત પડી જાય તો એને ચિંતા નહીં કે એ દૂધિયા છે, ફરી આવવાના છે. પણ પછી એક વખત કાયમી દાંત આવે એ પછી પડી જાય તો તકલીફ. ધે આર યુઝવલી 32 ઇન નંબર, અને પેલા દાંતની સંખ્યા કેટલી હોય એ આશરે 20ની અને આ દાંત એ સામાન્ય રીતે 32 હોય છે. પછી કોઈ ગણતરી કરી કે મારે 31 થયા, કોઈને એકાદો ઓછો હોય અને કોઈને એકાદો વધારે પણ હોય, પણ સામાન્ય રીતે કાયમી દાંત આપણા મોઢામાં 32 હોય છે. આજે શબ્દો રહી ગયા લખી દો. અસ્તિત્વ ધરાવ્યું, ડેસિડિયસ એટલે દૂધિયા, ડેસિડિયસ ટીથ એટલે દૂધિયા દાંત, પરમેનન્ટ એટલે કાયમી દાંત, યુઝવલી એટલે સામાન્ય રીતે.
ત્યાર પછી નંબર એટલે સંખ્યા સમજાઈ ગયું આટલું કે આપણા મોઢામાં 32 દાંત હોય છે. દાંતનું બંધારણ જોઈએ તો ફોર્થ આપણે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ પહેરીએ ગયો. દાઢ એટલે શું? તો ડૉક્ટર શર્માએ કહ્યું કે પ્રકાર છે દાંતનો. લુક એટ ધ ચાર્ટ, ચાર્ટ જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ડેસિડિયસ ટીથ એન્ડ ડેસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. દુધિયા દાંત, ડેસિડિયસ ટીથ કે જે દુધિયા દાંત તરીકે ઓળખાય છે, અને કાયમી દાંત, એમ બે પ્રકાર હોય છે. ડેસિડિયસ ટીથ આર યુઝવલી 20 નંબર એન્ડ ધે સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. દુધિયા દાંત એ 20 જેટલા હોય છે અને એ વિકાસ થતો જાય વ્યક્તિનો, એમ એક પછી એક ખરતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ ઓફ, એ પછી નવા કાયમી દાંત આવે છે. ધે આર યુઝવલી 32 ઇન નંબર, તે લગભગ 32 જેટલા હોય છે. આટલા વખતે જે ભણીએ છીએ અને તમને હોમવર્ક આપ્યું, એ હોમવર્કની નોંધમાં બે પ્રશ્ન પૂછું એ લખો અને ઘરકામની નોંધ અલગ બનાવવાનું કીધું છે ને. આ વર્ક કામની નોંધ અને એની ઘણું કાર્ય તમારા બે પ્રશ્નોના જવાબ મને લખીને રાખવાના છે. હોમવર્ક લખી લો. ક્વેશ્ચન્સ છે, હાઉ મેની લેયર્સ એટલે ત્રણ ખાલી લખીને નહીં મૂકી દેવાનું. ધ ફર્સ્ટ લેયર એને ડિસ્ક્રાઇબ, વર્ણન કરવાનું. ફર્સ્ટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, સેકન્ડ ઇઝ ડેન્ટલ અને ડેન્ટલ પલ્પ એ લખવાનું. અને બીજો સવાલ છે ક્વેશ્ચન નંબર 2, ડિસ્ક્રાઇબ કાઇન્ડ્સ ઓફ ટીથ. હમણાં આપણે કર્યું એ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. કાઇન્ડ્સ ઓફ ટીથ, કાયમી દાંત, પરમેનન્ટ અને ડેસિડિયસ એટલે ખરી જવાના છે એ. અને 20 હોય પેલા કાયમી, 32 હોય એ વર્ણન પાઠમાં આપેલું છે. એટલા બે જવાબ લખી રાખવાના. સમજાઈ ગયું?